હેલો ચિલ્ડ્રન્સ, વેલકમ ટુ હોમ લર્નિંગમાં હું હેમાંગી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે એબીસીડી વાંચતા અને લખતા શીખી ગયા છીએ, તેની એક્સરસાઇઝ પણ શીખી ગયા અને ઉચ્ચાર સાથે એબીસીડી પણ શીખી ગયા. તો હવે આપણે અંગ્રેજી સ્પેલિંગો બનાવતા શીખવાના છે. અંગ્રેજી સ્પેલિંગો બનાવતા શીખવા માટે આપણે સૌ પ્રથમ મૂળાક્ષરોના ઉચ્ચાર શીખીશું. ટ્રાન્સલેશન ફોર ફોનેટિક્સ. ફોનેટિક્સ એટલે ઉચ્ચાર. ઉચ્ચારમાં સૌ પ્રથમ એબીસીડીના મૂળાક્ષરો શીખ્યા તેમ મૂળાક્ષરોના ઉચ્ચાર પણ શીખીશું, તેના પરથી સ્પેલિંગો બનાવવામાં મદદ થશે. સૌ પ્રથમ લખીશું કેપિટલ એ અને સ્મોલ એ. આનો ઉચ્ચાર શું થશે? એ અને રે એ. એ પછી આવશે બી ફોર બોલ. કેપિટલ બી સ્મોલ બી. આને એબીસીડીના ઉચ્ચારમાં કહેવાય બી, પણ ફોનેટિક્સના સ્પેલિંગ બનાવતા શીખીએ ત્યારે આને કહેવાય બ. બ એનો બનો મૂળાક્ષર થશે બી. આમાં બમાં સ્વર ઉમેરાતો નથી, તેથી તેમાં થોડો બ આવશે. પછી સી ફોર કેટ. કેપિટલ સી સ્મોલ સી. સી નો ઉચ્ચાર શું થશે? ક. કનો કી પણ થાય અને સી પણ થાય. પછી છે ડી. ડી ફોર ડોગ. કેપિટલ ડી સ્મોલ ડી. તેનો ઉચ્ચાર શું થશે? ડ. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ. પછી આવશે ઈ ફોર એલિફન્ટ. ઈનો થશે એ અને એકમાત્ર એ. એમાં એક થશે અને એમાં ઈ હોય તો ઈમાં એકમાત્ર થશે. અને ઈ એ અને ઈ એબીસીડીના સ્વર કોઈ પણ મૂળાક્ષરમાં બધામાં વ્યંજન હોય તેમાં ખોડો અક્ષર લખાય છે, પણ સ્વર હોય તેમાં ખોડો અક્ષર લખાતો નથી. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, E for elephant. પછી આવશે F for fish. કેપિટલ A સ્મોલ A. આનો ઉચ્ચાર થશે થ. પછી આવશે G. કેપિટલ G સ્મોલ G. G નો ઉચ્ચાર થશે ગ. F for fish, G for grapes, H for horse. Capital H, small h. આનો H નો ઉચ્ચાર થશે હ. H for horse પછી આવશે I for ice cream. Capital I, small I. આનો ઉચ્ચાર થશે E. આઈ પછી આવશે જે. જે ફોર જબ. કેપિટલ જે સ્મોલ જે. જે ફોર જબ નો ઉચ્ચાર થશે જ. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હોર્સ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જબ. પછી આવશે કે ફોર કાઇટ. કે ફોર કાઇટ. કેપિટલ કે સ્મોલ કે. આનું શું થાય? ક. કનો સી પણ થાય અને કે પણ થાય. કે ફોર કાઇટ. પછી આવશે એલ ફોર લાયન. એલ નો થશે ઉચ્ચાર લ. એમ ફોર લાયન. પછી આવશે એમ ફોર મંકી. એમ ફોર મંકી નો ઉચ્ચાર થશે મ. એમ ફોર મંકી. પછી આવશે એમ ફોર ને. કેપિટલ એન સ્મોલ એન. આનો ઉચ્ચાર થશે ન. એમ ફોર નેસ્ટ. પછી આવશે ઓ ફોર ઓરેન્જ. કેપિટલ ઓ
પછી આવશે આર ફોર રેબિટ, કેપિટલ આર સ્મોલ આર, આર નો ઉચ્ચાર થશે ર, આર ફોર રેબિટ, પછી આવશે એસ ફોર સન, કેપિટલ એસ સ્મોલ એસ, એસ નો ઉચ્ચાર થશે સ, એસ ફોર સન, પછી આવશે ટી ફોર ટાઈગર, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી આનો ઉચ્ચાર થશે ટ, ટી ફોર ટાઈગર, પછી આવશે યુ ફોર અમ્બ્રેલા, કેપિટલ યુ સ્મોલ યુ આનો ઉચ્ચાર થશે અ, પછી આવશે બી, હવે આ યુ ફોર અમરેલા, પછી આવશે બી ફોર વાન, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ બી અને સ્મોલ બી આનો ઉચ્ચાર થશે બ, બી ફોર વાન, પછી આવશે ડબલ યુ ફોર વોચ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, જેમ વ નો બી થયો તેમ ડબલ્યુ નો પણ વ થશે, ડબલ ફોર વોચ, પછી આવશે એક્સ ફોર એક્સ રે, કેપિટલ એક્સ સ્મોલ એક્સ, તો એક્સ નો થશે ક્ષ, જેમ ક્યુ નો આપણે જોડાક્ષરમાં ક લખ્યો તેમ એક્સ નો થશે ક્ષ, એક્સ ફોર એક્સ રે, પછી આવશે વાય ફોર યલો, કેપિટલ વાય સ્મોલ વાય આનો ઉચ્ચાર થશે ય, વાય ફોર યલો, પછી છેલ્લો મૂળાક્ષર છે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, કેપિટલ ઝેડ સ્મોલ ઝેડ આનો ઉચ્ચાર થશે ઝ, આમાં ઝ મોટો ચપલાનો ઝ આવશે, તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલું જેના એબીસી ના મૂળાક્ષર અગાઉના લેક્ચરમાં શીખી ગયા અને ફોનેટિક્સ વિશે માહિતી આપણે અત્યારે શીખ્યા, તેમને ફરીથી રિવિઝન જોઈ લઈએ, એ ફોર એપલ આનો ઉચ્ચાર થશે અના ઉપર રેકાર, રેકાર હોય તો એ આવે અને એક માત્ર હોય તો ઈ આવે, પછી આવશે બ, બી ફોર બોર, બી ફોર બોર નો ઉચ્ચાર થશે બ, સી ફોર કેટ, સી ફોર કેટ નો ઉચ્ચાર થશે ક, ક નો કે પણ થાય અને સી પણ થાય, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ નો ઉચ્ચાર થશે ડ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ નો ઉચ્ચાર થશે અના ઉપર એક માત્ર અને ઈ, મેં અગાઉ કહ્યું તેમ એક માત્ર હોય તો ઈ આવે અને રેકાર હોય તો એ આવે, એફ ફોર ફિશ, એફ ફોર ફિશ નો ઉચ્ચાર થશે ફ, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ નો ઉચ્ચાર થશે ગ, એચ ફોર હોર્સ, એચ ફોર હોર્સ નો ઉચ્ચાર થશે હ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ નો ઉચ્ચાર થશે ઈ, જે ફોર જગ, જે ફોર જગ નો ઉચ્ચાર થશે જ, કે ફોર કાઈટ, કે ફોર કાઈટ નો ઉચ્ચાર થશે ક, ક નો કે પણ થાય અને સી પણ થાય, એલ ફોર લાયન, એલ ફોર લાયન નો ઉચ્ચાર થશે લ, એમ ફોર મંકી, એમ ફોર મંકી નો મ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ નો ઉચ્ચાર થશે ન, ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ ને ઉપર લખાય અને કાનો અને ઉપર રેખા, પી ફોર પેરોટ નો ઉચ્ચાર થશે પ, ક્યુ ફોર ક્વીન એનો ઉચ્ચાર થશે ક્વ, આર ફોર રેબિટ નો ઉચ્ચાર થશે ર, એસ ફોર સન, એસ ફોર સન નો ઉચ્ચાર થશે સ, ટી ફોર ટાઈગર નો થશે ટ, U for umbrella એનો ઉચ્ચાર થશે અ, V for van એનો થશે V અને V નો W પણ થાય, W નો ઉચ્ચાર થશે V, V નો V પણ થાય અને W પણ થાય, X for x-ray નો ઉચ્ચાર થશે ક્ષ, Y for yellow, Y for yellow નો ઉચ્ચાર થશે ય, Z for zebra, Z for zebra નો ઉચ્ચાર થશે જ, તો વિદ્યાર્થી મિત્રો આપણે મૂળાક્ષરોના ઉચ્ચાર શીખી ગયા અને હવે આને આપણે હ, દાખલા તરીકે હું અહીંયા લખું છું હ, તો
ज जनों सुखा से जनों जेड अहिया आपने अंग्रेजी मूळाक्षर पर थी गुजराती मूळाक्षर लख्यो अहिया मैं गुजराती मूळाक्षर पर थी अंग्रेजी मूळाक्षर लख्यो पछी ब बनो शू थशे बी पछी क तो क नो के पण थाय अने सी पण थाय आ गुजराती मूळाक्षर पर थी अंग्रेजी मूळाक्षर लख्यो अने आ अंग्रेजी मूळाक्षर पर थी गुजराती मूळाक्षर लख्यो पछी आपणे जोईशु जेम अ आना ऊपर रेखा करीशु पछी नीचे आछे आना पर एक मात्र पछी मैं लख्यो अने कानो अने रेखा अ आवा मूळाक्षरोमां सरखा होय तेथी भूल पड़वानी शक्यता रहे छे पछी क्व अने क्ष आना ऊपर रेखा होय तो शू आवशे ए आना ऊपर एक मात्र होय तो ई अने कानो अने रेखा अने कानो अने रेखा होय तो शू आवशे ओ पछी अ अ होय तो शू आवे यू पछी क्व क्वनो शू थाय क्यू वनो क्यू क्वनो थसे क्यू अने क्ष क्षनो थसे